ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદના પગલે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા કપાસ, અડદ, મગ તેમજ મગફળીને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે ગીરગઢડા તાલુકાના પડા ગામે ખેડૂતોએ 30-35 વીઘામાં વાવેલ મગ, અડદ અને કપાસનું કર્યું નિકંદન। પાડા ગામે ખેડૂતો દ્વારા અંદાજિત 30-35 વીઘામાં વાવેલ કપાસ, મગ તથા અડદ જેવો ઉભો પાક વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઈ જતા નિષ્ફળ જતા ખેડૂતોએ ઉભા પાકનું કર્યું નિકંદન। જ્યારે એક મહિલા ખેડૂતે જણાવ્યું હતું કે ખેતર ભાગ્યામાં રાખી પોતાનું તથા બાળકો અને પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ કુદરત કોપાયમાન થયો છે જેથી કપાસ, અડદ તથા મગ અને એરંડાનો પાક નિષ્ફળ ગયો છે। હવે તો ખેતરમાં આ પાક સફાઈ કરાવી અને નવું વાવેતર કરવા બિયારણના પણ પૈસા નથી અને મજૂરોને આપવા માટે પણ પૈસા નથી। સરકાર સામું જોવે તેવી માંગણી છે। જ્યારે પડા ગામના ખેડૂતોને પૂછવામાં આવ્યું કે સરકાર દ્વારા કરેલ જાહેરાતથી આપ સંતુષ્ટ છો કે કેમ, ત્યારે પડા ગામના ખેડૂતો દ્વારા જાણવા મળ્યું કે સરકાર મિસ્ટર ઇન્ડિયા જેવી જાહેરાત કરે છે, 25 ઇંચ વરસાદ પડે તો ખેતરમાં પાક તો શું પણ માટી પણ ધોવાઈ જાય અને મિસ્ટર ઇન્ડિયાની જેમ ન દેખાય, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વિચારી અને ખેડૂત લક્ષી નિર્ણય લેવો જોઈએ। અત્યારે 45 દિવસ વરસાદને કારણે ખેડૂતોના તમામ પાક નિષ્ફળ ગયા છે અને અત્યારે જે વીમો કર્યો સરકારે છે એમાં જરીક સુધારો કરે અને યોગ્ય રીતે ખેડૂતોને વીમો મળે એ પ્રમાણે અમારે સરકારને ભલામણ છે। કારણ કે અત્યારે જે 48-25 વરસાદ બતાવે છે તો એ શક્ય નથી અત્યારે, તો ખેડૂતોને યોગ્ય રીતે વીમો મળે એ અમારે ભલામણ છે સરકારશ્રીને।